નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે NCERT સોલ્યુશન્સ ચેનલ પર. આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 11 વિષય ગણિત પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રનું સોલ્યુશન. પ્રશ્નપત્ર 3 નું સોલ્યુશન જોઈએ. વિભાગ એ નીચે આપેલા 4 જવાબો પૈકી સાચો જ વિકલ્પ પસંદ કરી જવાબ આપો, પ્રત્યેકનો 1 ગુણ. પ્રશ્ન નંબર 1. પદ પ્રમાણે જો આર બરાબર 3 લઈએ તો ચોથું પદ NCR એ રેસ ટુ એન માઇનસ આર બી રેસ ટુ આર પ્રમાણે એ એટલે એક્સ ની 9 માઇનસ 3 એટલે એક્સ ની 6 ઘાત અને બી એટલે -1/3x² આર એટલે 3 ઘાત. તો તમે જોશો કે અહીંયા એક્સ ની 6 ઘાત અને 1/6 કેન્સલ થઈ જાય, માટે આપણો જવાબ આવશે T4, આન્સર બી. પ્રશ્ન નંબર 2. x+e^100 + x-a^100 ના વિસ્તરણમાં કુલ ખાલી જગ્યા પદો હોય છે. અહીંયા આપણે x+e^100 ના વિસ્તરણમાં કુલ 101 પદ થશે, એવી જ રીતે x-a^100 ના વિસ્તરણમાં પણ 101 પદ એટલે કુલ 202 પદ થાય. પરંતુ અહીં પહેલા કૌંસના વિસ્તરણમાં અને બીજા કૌંસના વિસ્તરણમાં વચ્ચે વિરુદ્ધ નિશાની છે, માટે બંનેના કુલ પદોનો સરવાળો કરીશું એટલે વચ્ચે પ્લસ માઇનસ પદો કેન્સલ થઈ જશે, એટલે આપણો આન્સર આવશે બી, કુલ પદોની સંખ્યા 51. વિભાગ બી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, પ્રત્યેકનો 1 ગુણ છે. પ્રશ્ન નંબર 3. નક્કી કરો કે એ બરાબર બી છે કે નહીં, જ્યાં એ બરાબર ગણમાં 2, 4, 6, 8, 10 અને બી બરાબર ગણમાં એવા બધા એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને એક્સ <10>. હવે ગણ એ તો યાદીની રીતે આપેલો જ છે. ગણ બીના ઘટકોને આપણે યાદીની રીતે લખીએ તો 10 કરતાં નાની બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ લખવાની છે અને પાછી એ યુગ્મ હોવી જોઈએ, માટે ગણ બીમાં ગણ બી ઇક્વલ ટુ ગણમાં 2, 4, 6, 8, 10 આવે. તો આપણે જોઈ શકીએ છીએ કે ગણ એ તથા ગણ બીમાં સમાન ઘટકો આવેલા છે, માટે આપણે કહી શકીએ કે એ બરાબર બી. પ્રશ્ન નંબર 4. નીચે આપેલી જોડીઓના ગણોનો યોગ ગણ લખો. ગણ એ ઇક્વલ ટુ ધ સેટ ઓફ ઓલ એક્સ કે જ્યાં એક્સ એ 3 ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. ગણ બી ઇક્વલ ટુ ધ સેટ ઓફ ઓલ એક્સ કે જ્યાં એક્સ એ 6 નાની પ્રાકૃતિક સંખ્યા છે. હવે ગણ એ ના ઘટકોની યાદી બનાવીએ તો 3 ગુણક એટલે ગણ એમાં મળશે 3, 6, 9, 12, 15 અને ગણ બીમાં એવી બધા એક્સ કે જ્યાં 6 નાની પ્રાકૃતિક સંખ્યા એટલે બીમાં આવશે 1, 2, 3, 4, 5. બંનેના યોગ ગણ માટે એ યોગ બી ઇક્વલ ટુ ગણમાં 3, 6, 9, 12, 15 યુનિયન બીજા ગણમાં 1, 2, 3, 4, 5 બંનેનો યોગ એટલે બધા ઘટકોને મિક્સ કરીએ તો એ યોગ બી ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5, 6, 9, 12, 15, 18 up to ... માટે આપણે લખી શકીએ કે યાદીની રીતે ગુણધર્મની રીતે લખવું હોય તો લખી શકીએ એ યોગ બી ઇક્વલ ટુ ધ સેટ ઓફ ઓલ એક્સ કે જ્યાં એક્સ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5 અથવા 3 ગુણિત સંખ્યા જ્યાં એક્સ બિલોંગ્સ ટુ એન. પ્રશ્ન નંબર 5. કયું વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરીથી લખો. અહીં ગણ એ ઇક્વલ ટુ 1, 2 ગણ બીમાં 3, 4 તો એ ક્રોસ બી છેદ 5 = 5. આ વિધાન સત્ય છે કે નહીં આપણે ચેક કરવું છે. હવે બી બરાબર ગણમાં 3, 4 છે અને બી છેદ 5 = 5 થાય, કારણ કે છેદ ગણમાં એક પણ ગણ ખાલી ગણ હોય તો છેદ ગણ ખાલી ગણ મળે. હવે ક્રમયુક્ત જોડના કોઈ પણ બે ગણ પૈકી કોઈ એક ગણ ખાલી ગણ હોય તો એનો કાર્તેઝિયન ગુણાકાર ખાલી ગણ થાય, માટે એ ક્રોસ બી છેદ 5 = 5, માટે આપેલું વિધાન સત્ય છે. પ્રશ્ન નંબર 6. જો એ ક્રોસ બી બરાબર ગણમાં ક્રમયુક્ત જોડ એક્સ એવાય બીએક્સ બીવાય હોય તો એ અને બી શોધો. અહીં આપણે જોઈ શકીએ છીએ કે એ ક્રોસ બીમાં કુલ 4 ઘટકો છે, માટે નંબર ઓફ એ ક્રોસ બી બરાબર 4 અને નંબર ઓફ એ ક્રોસ બી બરાબર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી, માટે ગણ એમાં 2 ઘટકો તથા ગણ બીમાં પણ 2 ઘટકો હોય. હવે ગણ એના ઘટકોની યાદી બનાવવા માટે આપેલી ક્રમિક જોડના પહેલા ઘટકો લઈએ, એ જ રીતે ગણ બીના ઘટકોની યાદી બનાવવા માટે આપેલી ક્રમિક જોડના બીજા ઘટકોની યાદી બનાવીએ. આપણે મળશે ગણ એ માં 2 ઘટકો એ બી તથા ગણ બી માં 2 ઘટકો એક્સ વાય મળશે. પ્રશ્ન નંબર 7. સંબંધ આર ઇક્વલ ટુ
ક્રમયુક્ત જોડ એક્સ એક્સ ક્યુબ કે જ્યાં એક્સ એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે આને આ યાદી સ્વરૂપમાં લખો. અહીં આર ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ એક્સ એક્સ ક્યુબ કે જ્યાં એક્સ એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. હવે 10થી નાની અવિભાજ્ય સંખ્યા હોય એટલે 2, 3, 5, 7 મળે, તો આપણે આરમાં ક્રમયુક્ત જોડ લઈએ તો 2, 2 ક્યુબ, 3, 3 ક્યુબ, 5, 5 ક્યુબ, 7, 7 ક્યુબ મળે. એનું સાદુરૂપ આપીએ તો સંબંધ આરના ઘટકોમાં ક્રમયુક્ત જોડ 2, 8, 3, 27, 5, 1, 25 અને 7, 3, 43 મળે. પ્રશ્ન નંબર 8, દરેક સંકર સંખ્યાને એ પ્લસ આઈ બી સ્વરૂપમાં દર્શાવો. અહીં આપણે સંકર સંખ્યા આપેલી છે 1/3 પ્લસ આઈ ઇન્ટુ 7/3 પ્લસ 4 પ્લસ આઈ ઇન્ટુ 1/3 બ્રેકેટ ક્લોઝ માઇનસ સેકન્ડ બ્રેકેટમાં માઇનસ 4/3 પ્લસ આઈ. તો આપણે છેલ્લા બ્રેકેટમાં બંનેને માઇનસ આપી દઈએ અને સાદુરૂપ આપીએ તો ઇક્વલ ટુ 1/3 પ્લસ આઈ ઇન્ટુ 7/3 પ્લસ 4 પ્લસ આઈ ઇન્ટુ 1/3 માઇનસ માઇનસ પ્લસ 4/3 માઇનસ આઈ. હવે આપણે આઈના સહગુણકો વાળા ભાગ અલગ કરીએ અને અચળ પદો અલગ લઈ લઈએ તો ઇક્વલ ટુ 1/3 પ્લસ 4 પ્લસ 4/3 પ્લસ આઈ ઇન્ટુ 7/3 પ્લસ 1/3 માઇનસ 1. સાદુરૂપ આપીએ તો ઇક્વલ ટુ 17/3 પ્લસ 5/3 આઈ, જે એ પ્લસ આઈ બી સ્વરૂપ છે. પ્રશ્ન નંબર 9, જો 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ x/8 ફેક્ટોરિયલ હોય તો એક્સની કિંમત શોધો. અહીં આપણે 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ x/8 ફેક્ટોરિયલ આપેલું છે. બધાને 8 ફેક્ટોરિયલ વડે ગુણાવીએ તો 8/6 ફેક્ટોરિયલ પ્લસ 8/7 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ x. માટે 8 ફેક્ટોરિયલને આપણે 6 ફેક્ટોરિયલ સુધી લઈ જઈએ તો 8×7×6 ફેક્ટોરિયલ અપોન 6 ફેક્ટોરિયલ પ્લસ 8×7 ફેક્ટોરિયલ અપોન 7 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ x. પ્રથમ પદમાં 6 ફેક્ટોરિયલ કેન્સલ, બીજા પદમાં 7 ફેક્ટોરિયલ કેન્સલ, એટલે આપણે મળશે 8×56+8=x, માટે x=64. પ્રશ્ન નંબર 10, જો NC8=NC2 હોય તો NC2 શોધો. આપણે જાણીએ છીએ કે NCA=NCB હોય તો A બરાબર B અથવા A+B=N. અહીં A ઇઝ નોટ ઇક્વલ ટુ બી, માટે NC8=NC2 તો 8+2=N, માટે N=10 મળે. હવે આપણે જોઈએ છે NC2=NCR=N·R·N·R નો ઉપયોગ કરીએ તો 10C2=10·2·10−2·10·2·8. 10 ને આપણે 8 સુધી લઈ જઈએ એટલે 10×9×8·2×1×8. 8 કેન્સલ, સાદુરૂપ આપીએ તો ફાઇનલ જવાબ મળશે 45. વિભાગ સી, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ છે. પ્રશ્ન નંબર 11, જો fx=x² તો f(1.1−f)1/1.1−1 શોધો. અહીં fx=x² છે, માટે f(1.1−f)1/1.1−1 fx=x² માં x=1.1 મૂકીએ તો આપણે મળશે 1.1²−1²/1.1−1. હવે આપણે બે વર્ગના તફાવત લઈ લઈએ તો 1.1+1 બીજા બ્રેકેટમાં 1.1−1/1.1−1 ઉપર નીચેથી એક અવયવ કેન્સલ થઈ જશે ઇક્વલ ટુ 1.1+1 ઇક્વલ ટુ 2.1. પ્રશ્ન નંબર 12, ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો શોધો. tan 19π/3, હવે છેદમાં 3 છે એટલે 19π ને આપણે 3ના મલ્ટીપલમાં લખીએ તો 19π એટલે 18π·π 3 વડે ભાગીએ તો આપણે લખી શકીએ tan(6π+π/3). હવે 6π+π/3 એ પ્રથમ ચરણમાં છે, પ્રથમ ચરણમાં tan ધન છે માટે ઇક્વલ ટુ tan(π/3) અને tan(π/3) ઇક્વલ ટુ √3. પ્રશ્ન નંબર 13, n બિલોંગ્સ ટુ n માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરી વિધાન સાબિત કરો. અહીંયા આપણે આપેલા વિધાનને pn કહી દઈએ, pn 1+3+3²3n−1 =3n−1/n, n બિલોંગ્સ ટુ n, આવું આપણે સાબિત કરવાનું છે. હવે n બરાબર 1 માટે લખીએ તો ડાબી બાજુ =1, જમણી બાજુ =3−1/2 =3−1/2 2/2 =1, માટે ડાબી બાજુ = જમણી બાજુ, માટે p1 સત્ય છે. હવે ધારો કે પી કે k બિલોંગ્સ ટુ n માટે સત્ય છે, ઉપરના પરિણામમાં n ને બદલે બધી જગ્યાએ k મૂકીએ તો વિધાન pk
1 plus 3 plus 3 square plus plus up to 3 raised to k minus 1 equal to 3 raised to k minus 1 by 2 મળે અને આપણે પરિણામ 1 થઈ ગયું. હવે આપણે આપેલું વિધાન n બરાબર k plus 1 માટે સત્ય છે એવું બતાવવાનું છે. તો આપણે આપેલા વિધાન pn માં n ને બદલે k plus 1 મૂકી અને ડાબી બાજુ લખીએ તો આપણે મળશે ડાબી બાજુ equal to 1 plus 3 plus 3 square plus up to 3 raised to k minus 1 plus 3 raised to k. હવે અહીંયા ડાબી બાજુના પ્રથમ k પદોનું કિંમત પરિણામ 1 માંથી મૂકીએ તો આપણે મળશે equal to 3 raised to k minus 1 by 2 plus 3 raised to k. બે લસા લઈ લઈએ તો equal to 3 raised to k minus 1 plus 2 times 3 raised to k by 2. હવે 2 times 3 raised to k વત્તા 3 raised to k એટલે આપણે મળશે 3 into 3 raised to k minus 1 by 2. આધાર સરખા છે એટલે ઘાતાંકનો સરવાળો લઈએ તો આપણે મળશે 3 raised to k plus 1 minus 1 by 2 જે આપણી જમણી બાજુ છે. માટે આપણે કહી શકીએ કે pk plus 1 સત્ય છે. આમ pk સત્ય છે તો pk plus 1 સત્ય છે એવું સાબિત થયું. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી કહી શકાય કે પ્રત્યેક n belongs to n માટે આપેલ વિધાન સત્ય છે. પ્રશ્ન નંબર 14 કિંમત શોધો i raised to 18 plus 1 upon i raised to 25 whole bracket raised to 3. હવે આપણે જાણીએ છીએ કે i ની 4 ઘાત બરાબર 1 થાય અને i square બરાબર minus 1 થાય એટલે આપણે અંદર બ્રેકેટમાં i raised to 18 છે તો 18 ના ભાગ કરીએ તો 16 ને 2 18 16 ને લખીએ 4 into 4 અને બીજા પદમાં છે 1 upon i તો આપણે છેદ ઉપર નીચે i વડે ગુણીએ તો ફાઇનલી આપણે મળશે i raised to 18 plus 1 upon i raised to 25 whole cube equal to i raised to 4 into 4 plus 2 plus i upon i square whole raised to 25 whole bracket નો cube. હવે i raised to 4 whole raised to 4 into i square plus 1 upon i square ને બદલે minus 1 મૂકી દીએ તો whole raised to 25 bracket નો cube. ફરી પાછું i raised to 4 નો ઉપયોગ કરીએ 1 એટલે 1 ની 4 ઘાત એટલે 1 અને i square equal to minus 1 plus આપણે ઘાતાંક છે અંશ અને છેદ બંનેને આપી દઈએ તો અંશમાં i raised to 25 upon minus 1 raised to 25 whole bracket નો cube. હવે આપણે ફરીથી સાદું રૂપ આપીએ તો 1 ઇન્ટુ માઇનસ 1 એટલે માઇનસ 1 પ્લસ i raised to 25 upon minus 1 ની 25 એટલે માઇનસ 1 એટલે માઇનસ i raised to 25 whole નો cube. હવે અંદર આપણે i raised to 25 છે એના ફરી પાછા 4 ના મલ્ટીપલ લઈ લઈએ તો 25 ને લખી શકાય 4 ઇન્ટુ 6 પ્લસ 1. ફરીથી આપણે સાદું રૂપ આપીએ તો ઇક્વલ ટુ માઇનસ 1 માઇનસ i raised to 4 ઇન્ટુ 6 પ્લસ 1 હોલ બ્રેકેટ નો ક્યુબ ઇક્વલ ટુ માઇનસ 1 માઇનસ i raised to 4 હોલ raised to 6 ઇન્ટુ i હોલ બ્રેકેટ નો ક્યુબ ઇક્વલ ટુ માઇનસ 1 માઇનસ i હોલ ક્યુબ કારણ કે i raised to 4 બરાબર 1 મૂકી દીધા ઇક્વલ ટુ હવે બ્રેકેટમાંથી આપણે માઇનસ 1 કોમન લઈએ તો માઇનસ 1 નો ક્યુબ એટલે માઇનસ થાય તો ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ i હોલ ક્યુબ. હવે આપણે a પ્લસ b હોલ ક્યુબ નો ઉપયોગ કરીએ તો ઇક્વલ ટુ માઇનસ 1 પ્લસ 3i પ્લસ 3i સ્ક્વેર પ્લસ i ક્યુબ. ફરીથી i સ્ક્વેર બરાબર માઇનસ 1 મૂકી દઈએ તો ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ 3i માઇનસ 3 માઇનસ i. ફરીથી સાદું રૂપ આપીએ તો ઇક્વલ ટુ માઇનસ ઇન્ટુ બ્રેકેટ માઇનસ 2 પ્લસ 2i. 2 કોમન લઈ લઈએ અને માઇનસને અંદર લઈ જઈએ તો ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1 માઇનસ i મળે. પ્રશ્ન નંબર 15 અસમતા સહમતીનો ઉકેલ પ્રદેશ આલેખ પરથી મેળવો. અહીં આપણી પાસે અસમતાઓ છે x માઇનસ 2y લેસ ધેન ઇક્વલ ટુ 3, 3x પ્લસ 4y ગ્રેટર ઇક્વલ ટુ 12 અને x ગ્રેટર ઇક્વલ ટુ 0 તથા y ગ્રેટર ઇક્વલ ટુ 1 છે. આપણે એક પછી એક દરેક અસમતાઓના આલેખ દોરીશું, એને અનુરૂપ રેખાંકિત ભાગ દર્શાવીશું અને બધી જ અસમતાઓનો આલેખ જ્યાં ભેગો થાય એને આપણે ઉકેલ પ્રદેશ કહેવાય. તો પહેલી અસમતા લઈએ x માઇનસ 2y લેસ ધેન ઇક્વલ ટુ 3, જેમાં આપણે ઇક્વાલિટી લઈ x અને y ની જુદી જુદી કિંમતને અનુરૂપ ટેબલ બનાવીએ તો x માઇનસ 2y ઇક્વલ ટુ 3 પરથી ફર્સ્ટ ટેબલમાં x બરાબર 3 લઈએ તો y બરાબર 0 અને x બરાબર 0 લઈએ તો y બરાબર માઇનસ 3 બાય 2 મળે. એનો મતલબ કે આપણી રેખા x માઇનસ 2y ઇક્વલ ટુ 3 એ x અક્ષ અને y અક્ષને અનુક્રમે બિંદુઓ 3 0 અને 0 માઇનસ 3 બાય 2 માં મળે છે. માટે અસમતા x માઇનસ 2y લેસ ધેન ઇક્વલ ટુ 3 માં આપેલી રેખા પરના તમામ બિંદુઓનો સમાવેશ થાય છે. માટે 3 0 તથા 0 માઇનસ 3 બાય 2 બિંદુઓને જોડતી રેખા ઘાટી દોરીશું.
હવે આ સમતામાં એટલે કે x માઇનસ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ 3 માં x બરાબર y બરાબર 0 લઈએ તો 0 લેસ ધેન ઇક્વલ ટુ 3 જે સત્ય છે માટે ઓ 0 0 ને સમાવતું હોય તેવું અર્ધતલ એ આપેલ સમતા x માઇનસ ટુ વાય લેસ ધેન ઇક્વલ ટુ 3 નો ઉકેલ છે એમ કહેવાય. આ જ રીતે આપણે બીજી અસમતા લઈએ 3x પ્લસ 4y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 12. અહીં 3x પ્લસ 4y ઇક્વલ ટુ 12 લઈએ અને x અને y ની જુદી જુદી કિંમતો લઈએ તો x બરાબર 4 ને સંગત y ઇક્વલ ટુ 0 અને x બરાબર 0 ને સંગત y ઇક્વલ ટુ 3 મળે. માટે રેખા 3x પ્લસ 4y ઇક્વલ ટુ 12 એ x અક્ષ અને y અક્ષ ને અનુક્રમે બિંદુઓ 40 તથા 03 માં મળે છે. બીજું અસમતા 3x પ્લસ 4y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 12 માં ખાટી રેખા આપણે દર્શાવીશું તથા અસમતા 3x પ્લસ 4y ઇક્વલ ગ્રેટર ઇક્વલ ટુ 12 માં x બરાબર y બરાબર 0 મૂકીએ તો 0 ગ્રેટર ઇક્વલ ટુ 12 જે સત્ય નથી. માટે ઉગમ બિંદુ ઓ 0 0 ને સમાવતું ન હોય તેવું અર્ધતલ એ આપેલ અસમતાનો ઉકેલ પ્રદેશ છે. ઉપરાંત અહીં આપણે આપેલું છે x ગ્રેટર ધન ઇક્વલ ટુ 0 એ y અક્ષની જમણી બાજુ તરફનો ભાગ છે તથા y ગ્રેટર ઇક્વલ ટુ 1. હવે y ઇક્વલ ટુ 1 એ 0 1 માંથી પસાર થતી સમક્ષિતિજ રેખા છે માટે y ગ્રેટર ઇક્વલ ટુ 1 એ y ઇક્વલ ટુ 1 રેખાનો ઉપરનો ભાગ દર્શાવે. આ બધી જ અસમતાઓના ઉકેલ પ્રદેશનો છેદગણ એ આપેલ અસમતા સહિતનો ઉકેલ પ્રદેશ છે જેને આપણે નીચે પ્રમાણે છાંયાંકિત ભાગ વડે દર્શાવીશું. પ્રશ્ન નંબર 16. 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય? આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ પદ સંભાળતી ન હોય. હવે અહીંયા આપણે જોઈશું કે વ્યક્તિઓની પસંદગી કરવાની છે માટે પસંદગીમાં આપણે ક્રમચયનો ઉપયોગ કરીશું. આપણે 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એમ 2 વ્યક્તિ પસંદ કરવાના છે માટે 8 ભિન્ન વસ્તુઓમાંથી 2 વસ્તુ પસંદ કરવાના ક્રમચયોની સંખ્યા બરાબર માંગેલ પસંદગીઓના પ્રકારો બરાબર 8p2 બરાબર 8 ફેક્ટોરિયલ અપોન 8 માઇનસ 2 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ફેક્ટોરિયલ અપોન 6 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે એટલે 8 સત્તા 56 સમિતિઓ બને. વિભાગ ડી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ છે. પ્રશ્ન નંબર 17. 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં 25 વ્યક્તિઓ સમાચારપત્ર એ જ વાંચતા, 26 સમાચારપત્ર ટી વાંચતા, 26 સમાચારપત્ર આઈ વાંચતા, 9 એચ અને આઈ વાંચતા, 11 એચ અને ટી બંને વાંચતા, 8 ટી અને આઈ વાંચતા તથા 3 તમામ સમાચારપત્ર વાંચતા માલુમ પડ્યા. તો ઓછામાં ઓછું એક સમાચારપત્ર વાંચનાર, માત્ર એક જ સમાચારપત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા શોધો. અહીં આપણે સમાચારપત્ર એચ વાંચતા વ્યક્તિઓનો ગણ બરાબર એચ લઈ લઈએ, સમાચારપત્ર ટી વાંચતા વ્યક્તિઓનો ગણ બરાબર ટી લઈ લઈએ, સમાચારપત્ર આઈ વાંચતા વ્યક્તિઓનો ગણ બરાબર આઈ લઈ લઈએ. તો આપણે આપેલી વિગત પરથી લખી શકીએ નંબર ઓફ એચ ઇક્વલ ટુ 25, નંબર ઓફ ટી ઇક્વલ ટુ 26, નંબર ઓફ આઈ ઇક્વલ ટુ 26, નંબર ઓફ એચ છેદ આઈ બરાબર 9, નંબર ઓફ એચ છેદ ટી ઇક્વલ ટુ 11, નંબર ઓફ ટી છેદ આઈ ઇક્વલ ટુ 8 અને નંબર ઓફ એચ છેદ ટી છેદ આઈ ઇક્વલ ટુ 3 તથા નંબર ઓફ યુ ઇક્વલ ટુ 60 આપેલા છે. હવે આપેલ માહિતીના અનુરૂપ આપણે વેન આકૃતિ દોરીએ અને વેન આકૃતિમાં આપેલા ઘટકોને દર્શાવીએ. તો ઘટકો દર્શાવવા માટે પહેલાં આપણે નંબર ઓફ એચ છેદ ટી છેદ આઈથી શરૂઆત કરીએ, પછી બબેના છેદગણવાળા ઘટકો દર્શાવતા જઈએ અને બાકી રહેલા ઘટકોને એ પ્રમાણે ગોઠવીએ તો આપણે આ વેન આકૃતિ મળે. વેન આકૃતિ પરથી ડાયરેક્ટ પણ જવાબ આપી શકાય અને જો આકૃતિ પરથી સૂત્ર વાપરીને લખવું હોય તો સૂત્ર પ્રમાણે આપણે જવાબ લખવો હોય તો આપણે લખી શકીએ. પહેલું પરિણામ, ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર એટલે કે નંબર ઓફ એચ યોજ એચ યોગ ટી યોગ આઈ બરાબર નંબર ઓફ એચ પ્લસ નંબર ઓફ ટી પ્લસ નંબર ઓફ આઈ માઇનસ નંબર ઓફ એચ છેદ ટી માઇનસ નંબર ઓફ ટી છેદ એચ માઇનસ નંબર ઓફ એચ છેદ ટી પ્લસ નંબર ઓફ એચ છેદ ટી છેદ આઈ બરાબર 25 વત્તા 26 ઓછા 9 ઓછા 11 ઓછા 8 વત્તા 3 બરાબર 80 ઓછા 28 બરાબર 52 વ્યક્તિઓ મળે. આ જ રીતે આપણો બીજો પ્રશ્ન, માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓનો ગણ એટલે કે નંબર ઓફ એચ પ્લસ નંબર ઓફ ટી પ્લસ નંબર ઓફ આઈ માઇનસ 2 ટાઈમ્સ નંબર ઓફ એચ છેદ આઈ માઇનસ 2 ટાઈમ્સ નંબર ઓફ એચ છેદ ટી માઇનસ 2 ટાઈમ્સ નંબર ઓફ ટી છેદ આઈ પ્લસ 3 ટાઈમ્સ નંબર ઓફ એચ છેદ ટી છેદ આઈ બરાબર 25 વત્તા 26 વત્તા 26 ઓછા 2 ટાઈમ્સ 9 માઇનસ 2 ટાઈમ્સ 11 માઇનસ 2 ટાઈમ્સ 8
plus 3 times 3 equal to 86 minus 56 equal to 30 મળે. પ્રશ્ન નંબર 18. સમીકરણના વ્યાપક ઉકેલ શોધો. sec square 2x equal to 1 minus tan 2x. અહીં આપણે બધું કોઈ એક ચલમાં લાવવું પડે, કોઈ એક વિધેયમાં. એટલે sec square બરાબર 1 plus tan square નો ઉપયોગ કરીએ તો આપણી પાસે sec square 2x equal to 1 minus tan 2x છે. માટે 1 plus tan square 2x equal to 1 minus tan 2x. tan માં દ્વિઘાત સમીકરણ બનાવીએ તો આપણે મળશે tan square 2x plus tan 2x equal to 0. tan 2x કોમન લઈ લઈએ તો tan 2x into bracket tan 2x plus 1 equal to 0. ગુણાકાર 0 માટે tan 2x equal to 0 અથવા tan 2x plus 1 equal to 0. tan ના શૂન્ય n pi માટે 2x equal to n pi, n belongs to z. અથવા tan 2x equal to minus 1 equal to 10. pi minus pi by 4 એટલે કે tan 3 pi by 4 માટે આપણે મળશે x equal to n pi by 2, n belongs to z. અથવા 2x equal to n pi plus 3 pi by 4, n belongs to z. બે વડે ભાગીએ માટે x equal to n pi by 2 plus 3 pi by 8, n belongs to z. માટે આપેલ સમીકરણનો વ્યાપક ઉકેલ x equal to n pi by 2, n belongs to z. અથવા x equal to n pi by 2 plus 3 pi by 8, n belongs to z છે. પ્રશ્ન નંબર 19. n belongs to n માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને વિધાન સાબિત કરો કે 1 plus 3 upon 1 into bracket 1 plus 5 by 4 into bracket 1 plus 7 by 9 up to 1 plus 2n plus 1 upon n square equal to n plus 1 whole square. આપેલા વિધાનને આપણે pn કહી દઈએ. હવે n બરાબર 1 માટે ડાબી બાજુ લઈએ તો ડાબી બાજુ ઇક્વલ ટુ પહેલો જ કૌંસ આવશે એટલે 1 plus 3 upon 1 equal to 1 plus 3 equal to 4. જમણી બાજુ n બરાબર 1 મૂકીએ તો જમણી બાજુ ઇક્વલ ટુ 1 plus 1 whole square equal to 2 square equal to 4. માટે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ માટે p1 સત્ય છે. હવે આપણે વિધાન n બરાબર k માટે સત્ય છે એવું સ્વીકારી લઈએ તો ધારો કે pk k belongs to n માટે સત્ય છે એટલે કે વિધાન pk equal to 1 plus 3 upon 1 into second bracket 1 plus 5 by 4 into 1 plus 7 by 9 plus up to 1 plus 2k plus 1 by k square equal to k plus 1 whole square સત્ય છે એવું આપણે સ્વીકારી લઈએ. હવે આ વિધાન n equal to k plus 1 માટે સત્ય છે એવું સાબિત કરવું છે માટે આપણે n બરાબર k plus 1 લઈએ અને ડાબી બાજુ લખીએ તો equal to એક બ્રેકેટમાં 1 plus 3 upon 1 સેકન્ડ બ્રેકેટમાં 1 plus 5 by 4 into 1 plus 7 by 9 plus up to 1 plus 2k plus 1 upon k square plus into 1 plus 2 into k plus 1 plus 1 upon k plus 1 whole square. હવે છેલ્લા પદ સિવાયના આગળના બધા પદોની કિંમત આપણું પી કે સત્ય છે એનો ઉપયોગ કરીને પરિણામ એકનો ઉપયોગ કર્યો તો આપણે મળશે ઇક્વલ ટુ k પ્લસ 1 હોલ સ્ક્વેર ઇન્ટુ k પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ 2k પ્લસ 2 પ્લસ 1 અપોન k પ્લસ 1 હોલ સ્ક્વેર. હવે k પ્લસ 1 હોલ સ્ક્વેર કેન્સલ થઈ જશે, ઉપર આપણે વિસ્તરણ કરીએ તો k સ્ક્વેર પ્લસ 2k પ્લસ 1 પ્લસ 2k પ્લસ 3 ઇક્વલ ટુ k સ્ક્વેર પ્લસ 4k પ્લસ 4 ઇક્વલ ટુ k પ્લસ 2 હોલ સ્ક્વેર, કારણ કે પૂર્ણાંક પદાવલી છે, ઇક્વલ ટુ જમણી બાજુ. માટે આપણે કહી શકીએ કે પી કે પ્લસ 1 સત્ય છે. આમ પી કે સત્ય હોય તો પી કે પ્લસ 1 સત્ય થાય છે. માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી કહી શકાય કે પ્રત્યેક n બિલોંગ ટુ n માટે આપેલું વિધાન pn સત્ય છે. પ્રશ્ન નંબર 20. સંખ્યા અને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. 1 પ્લસ 7i અપોન 2 માઇનસ i હોલ સ્ક્વેર. ધારો કે આપેલી સંખ્યા z ઇક્વલ ટુ 1 પ્લસ 7i અપોન 2 માઇનસ i હોલ સ્ક્વેર છે. છેદમાં વિસ્તરણ કરીએ તો ઇક્વલ ટુ 1 પ્લસ 7i અપોન 4 માઇનસ 4i પ્લસ i સ્ક્વેર. i સ્ક્વેર બરાબર માઇનસ 1 મૂકી દઈએ તો 1 પ્લસ 7i અપોન 4 માઇનસ 4i માઇનસ 1 ઇક્વલ ટુ 1 પ્લસ 7i અપોન 3 માઇનસ 4i. હવે છેદમાં 3 માઇનસ 4iના અનુબદ્ધ 3 પ્લસ 4i વડે અંશ અને છેદને ગુણીએ તો ઇક્વલ ટુ 1 પ્લસ 7i ઇન્ટુ 3 પ્લસ 4i અપોન 3 માઇનસ 4i ઇન્ટુ 3 પ્લસ 4i. ઉપર અને નીચે ગુણાકાર કરી સાદુરૂપ આપીએ તો ઇક્વલ ટુ 3 પ્લસ 4i પ્લસ 21i પ્લસ 28i સ્ક્વેર અપોન છેદમાં બે વડે તફાવત છે એટલે 9 માઇનસ 16i સ્ક્વેર. i સ્ક્વેર બરાબર માઇનસ 1 નો ઉપયોગ કરીએ તો ઇક્વલ ટુ 3 પ્લસ 25i માઇનસ 28 અપોન 9 પ્લસ 16 એટલે 25. તો ઇક્વલ ટુ માઇનસ 25 પ્લસ 25i અપોન 25. બધાને 25 આપી દઈએ તો ઇક્વલ ટુ માઇનસ 1 પ્લસ i
માટે ઝેડ ઇક્વલ ટુ માઇનસ વન પ્લસ આઈ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય લઈ લઈએ તો એક્સ ઇક્વલ ટુ માઇનસ વન અને વાય ઇક્વલ ટુ વન. હવે આર ઇક્વલ ટુ ઝેડ નો માન ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ વન પ્લસ વન ઇક્વલ ટુ રૂટ ટુ. હવે ટેન આલ્ફા ઇક્વલ ટુ માનાંકમાં ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ અપોન રિયલ પાર્ટ ઓફ ઝેડ, પણ ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ એટલે વાય ઇક્વલ ટુ વન, રિયલ પાર્ટ ઓફ ઝેડ એટલે માઇનસ વન. તો માનાંકમાં વન અપોન માઇનસ વન ઇક્વલ ટુ વન, એનો મતલબ કે આલ્ફા ઇક્વલ ટુ પાય બાય ફોર. હવે એક્સ ઇક્વલ ટુ માઇનસ વન લેસ ધેન ઝીરો છે, વાય ઇક્વલ ટુ વન ગ્રેટર ધેન ઝીરો છે, માટે આપણી સંકર સંખ્યા ઝેડ એ બીજા ચરણમાં છે, માટે આર્ગ્યુમેન્ટ ઓફ ઝેડ ઇક્વલ ટુ થીટા ઇક્વલ ટુ પાય માઇનસ આલ્ફા ઇક્વલ ટુ પાય માઇનસ પાય બાય ફોર ઇક્વલ ટુ થ્રી પાય બાય ફોર મળે. તો આપણી પાસે સંકર સંખ્યા ઝેડનો માનાંક આર છે અને અહીં કોણાંક થીટા પણ મળી ગયો, એટલે સંકર સંખ્યા ઝેડનું ધ્રુવીય સ્વરૂપ ઝેડ ઇક્વલ ટુ માઇનસ વન પ્લસ આઈ ઇક્વલ ટુ આર ઇન્ટુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા ઇક્વલ ટુ રૂટ ટુ ઇન્ટુ કોસ થ્રી પાય બાય ફોર પ્લસ આઈ સાઇન થ્રી પાય બાય ફોર મળે. પ્રશ્ન નંબર 21, ત્રિકોણની સૌથી મોટી બાજુની લંબાઈ તેની સૌથી નાની બાજુની લંબાઈ કરતાં ત્રણ ગણી છે. આ સિવાયની ત્રીજી બાજુ સૌથી મોટી બાજુથી બે સેમી નાની છે. ત્રિકોણની પરિમિતિ ઓછામાં ઓછી 61 સેમી છે, તો સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ શોધો. તો અહીંયા આપણે ધારી લઈએ કે ત્રિકોણની સૌથી નાની બાજુની લંબાઈ 1 સેમી છે, માટે સૌથી મોટી બાજુની લંબાઈ બરાબર 3x સેમી. હવે તથા ત્રીજી બાજુની લંબાઈ ઇક્વલ ટુ 3x માઇનસ 2 સેમી થાય. અહીંયા ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો ઇક્વલ ટુ x પ્લસ 3x પ્લસ ઇન્ટુ બ્રેકેટ 3x માઇનસ 2 સેમી ઇક્વલ ટુ 7x માઇનસ 2 સેમી. હવે આપેલ છે કે પરિમિતિ 61 છે, માટે 7x માઇનસ 2 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 61. બંને બાજુ આપણે બેનો વિરોધી ઉમેરીએ તો આપણે મળશે 7x ગ્રેટર ઇક્વલ ટુ 63, 7 વડે ભાગીએ માટે x ગ્રેટર ઇક્વલ ટુ 63 બાય 7 માટે x ગ્રેટર ઇક્વલ ટુ 9, માટે સૌથી નાની બાજુની ન્યૂનતમ લંબાઈ 9 સેમી મળે. પ્રશ્ન નંબર 22, પાંચ પુરુષો અને ચાર સ્ત્રીઓને હારમાં એવી રીતે ગોઠવવા છે કે સ્ત્રીઓ યુગ્મ સ્થાન પર હોય, આવી કેટલી ગોઠવણી શક્ય બને? અહીંયા આપણી પાસે પાંચ પુરુષો તથા ચાર સ્ત્રીઓ એટલે કે કુલ 9 વ્યક્તિઓને હારમાં ગોઠવવાની છે, સ્ત્રીઓને યુગ્મ સ્થાને ગોઠવવાની છે અને 9 વ્યક્તિઓની ગોઠવણીમાં બીજું ચોથું છઠ્ઠું તથા આઠમું સ્થાન યુગ્મ હોય. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ, માટે આ ચાર યુગ્મ સ્થાનોમાં ચાર સ્ત્રીઓની ગોઠવણી 4 ફેક્ટોરિયલ પ્રકારે થઈ શકે, પણ બાકી રહેલા 5 સ્થાન પહેલું ત્રીજું પાંચમું સાતમું અને નવમું માં 5 પુરુષોની ગોઠવણી 5 ફેક્ટોરિયલ પ્રકારે થઈ શકે, માટે ગોઠવણીના કુલ પ્રકારો બરાબર 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 5 ફેક્ટોરિયલ કિંમતો મૂકી સાદુરૂપ આપીએ તો આપણે મળશે 2880. વિભાગ ઈ નીચેના પ્રશ્નોમાં મુદ્દાસર ઉત્તર લખો, પ્રત્યેકના 5 ગુણ છે. પ્રશ્ન નંબર 23, સાબિત કરો કે સાઇન 3x પ્લસ સાઇન 2x માઇનસ સાઇન એક્સ ઇક્વલ ટુ 4 સાઇન એક્સ કોસ એક્સ બાય 2 કોસ 3x બાય 2. આપણે ડાબી બાજુથી શરૂઆત કરીએ તો ડાબી બાજુ ઇક્વલ ટુ સાઇન 3x પ્લસ સાઇન 2x માઇનસ સાઇન એક્સ ઇક્વલ ટુ સાઇન 3x માઇનસ સાઇન એક્સ પ્લસ સાઇન 2x. પહેલા બે પદમાં એસ માઇનસ એસ ઇક્વલ ટુ 2cs વાપરીએ તો ઇક્વલ ટુ 2 કોસ 3x પ્લસ એક્સ બાય 2 ઇન્ટુ સાઇન 3x માઇનસ એક્સ બાય 2 પ્લસ સાઇન 2xની ફોર્મ્યુલા વાપરીએ તો પ્લસ 2 સાઇન એક્સ કોસ એક્સ ઇક્વલ ટુ 2 કોસ 2x સાઇન એક્સ પ્લસ 2 સાઇન એક્સ કોસ એક્સ. 2 સાઇન એક્સ કોમન લઈ લઈએ તો ઇક્વલ ટુ 2 સાઇન એક્સ ઇન્ટુ બ્રેકેટ કોસ 2x પ્લસ કોસ એક્સ, બ્રેકેટમાં સી પ્લસ સી ઇક્વલ ટુ 2cc વાપરીએ તો ઇક્વલ ટુ 2 સાઇન એક્સ ઇન્ટુ 2 કોસ 2x પ્લસ એક્સ બાય 2 ઇન્ટુ કોસ 2x માઇનસ એક્સ બાય 2 ઇક્વલ ટુ 4 સાઇન એક્સ કોસ 3x બાય 2 ઇન્ટુ કોસ એક્સ બાય 2. ક્રમમાં ગોઠવીએ તો ઇક્વલ ટુ 4 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ બાય 2 ઇન્ટુ કોસ 3x બાય 2 મળે. પ્રશ્ન 23નો ઓપ્શન, સાઇન એક્સ બાય 2 કોસ એક્સ બાય 2 અને ટેન એક્સ બાય 2 ની કિંમતો શોધો, જ્યાં ટેન એક્સ ઇક્વલ ટુ માઇનસ 4 બાય 3 આપેલ છે, એક્સ એ બીજા ચરણમાં છે. હવે અહીં એક્સ એ બીજા ચરણમાં છે, માટે પાય બાય 2 લેસ ધેન એક્સ લેસ ધેન પાય ઇમ્પ્લાઇઝ 2 વડે ભાગીએ તો પાય બાય 4 લેસ ધેન એક્સ બાય 2 લેસ ધેન પાય બાય 2 ઇમ્પ્લાઇઝ પાય બાય 2 પ્રથમ ચરણમાં છે. હવે ટેન એક્સ ઇક્વલ ટુ ફોર્મ્યુલા છે 2 ટેન એક્સ બાય 2 અપોન 1 માઇનસ ટેન સ્ક્વેર એક્સ બાય 2. અહીં આપણે ટેન એક્સ બાય 2 બરાબર એ લઈ લઈએ અને ટેન એક્સ ઇક્વલ ટુ માઇનસ 4 બાય 3 આપેલ છે એની કિંમતો મૂકીએ તો આપણે મળશે માઇનસ 4 બાય 3 ઇક્વલ ટુ 2 એ અપોન 1 માઇનસ એ સ્ક્વેર. ચોકડી ગુણાકાર કરી સાદુરૂપ આપીએ તો આપણે મળશે માઇનસ 4 પ્લસ 4 એ સ્ક્વેર ઇક્વલ ટુ 6 એ, માટે 4 એ સ્ક્વેર માઇનસ 6 એ માઇનસ 4 ઇક્વલ ટુ 0. બે વડે ભાગીએ તો 2 એ સ્ક્વેર માઇનસ 3 એ માઇનસ 2 ઇક્વલ ટુ 0. હવે એમાં દ્વિઘાત સમીકરણ છે એના અવયવ પાડીએ
તો a માઇનસ ટુ ઇન્ટુ ટુ એ પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો, માટે a માઇનસ ટુ ઇક્વલ ટુ ઝીરો, અથવા ટુ એ પ્લસ વન ઇક્વલ ટુ ઝીરો, માટે a ઇક્વલ ટુ ટુ, અથવા a ઇક્વલ ટુ માઇનસ વન બાય ટુ. પરંતુ આપણે ધાર્યું હતું a ઇક્વલ ટુ ટેન એક્સ બાય ટુ, માટે ટેન એક્સ બાય ટુ ઇક્વલ ટુ ટુ, અથવા ટેન એક્સ બાય ટુ ઇક્વલ ટુ માઇનસ વન બાય ટુ મળે. પરંતુ x બાય ટુ પ્રથમ ચરણમાં છે, માટે ટેન એક્સ બાય ટુ ગ્રેટર ધેન ઝીરો થાય, માટે ટેન એક્સ બાય ટુ ઇક્વલ ટુ ટુ, ટેન એક્સ બાય ટુ ઇક્વલ ટુ માઇનસ વન બાય ટુ એ શક્ય નથી. હવે આપણી પાસે ફરી પાછી ફોર્મ્યુલા છે, કારણ કે આપણે સાઇન એક્સ બાય ટુ અને કોસ એક્સ બાય ટુ મેળવવા છે. તો ટુ સાઇન સ્ક્વેર એક્સ બાય ટુ ઇક્વલ ટુ વન માઇનસ કોસ એક્સ ઇક્વલ ટુ કોસ એક્સની કિંમત મૂકી દઈએ તો વન પ્લસ થ્રી બાય ફાઈવ, લસાઅ લઈને સાદું રૂપ આપીએ તો ઇક્વલ ટુ ફાઈવ પ્લસ થ્રી બાય ફાઈવ ઇક્વલ ટુ એટ બાય ફાઈવ. આ જ રીતે ટુ કોસ સ્ક્વેર એક્સ બાય ટુ ઇક્વલ ટુ વન પ્લસ કોસ એક્સ ફોર્મ્યુલા છે, કોસ એક્સની ફોર્મ્યુલા કિંમત મૂકી દઈએ તો ઇક્વલ ટુ વન માઇનસ થ્રી બાય ફાઈવ, ત્રણ પાંચ લસાઅ લઈ લઈએ તો ઇક્વલ ટુ ફાઈવ માઇનસ થ્રી બાય ફાઈવ ઇક્વલ ટુ ટુ બાય ફાઈવ મળે. માટે સાઇન સ્ક્વેર એક્સ બાય ટુ ઇક્વલ ટુ ફોર બાય ફાઈવ અને કોસ સ્ક્વેર એક્સ બાય ટુ ઇક્વલ ટુ વન બાય ફાઈવ, માટે સાઇન એક્સ બાય ટુ ઇક્વલ ટુ ટુ અપોન રૂટ ફાઈવ, કારણ કે સાઇન એક્સ બાય ટુ ધન છે, અને કોસ એક્સ બાય ટુ ઇક્વલ ટુ વન અપોન રૂટ થાય, કારણ કે કોસ એક્સ બાય ટુ ધન છે. હવે આપણે ઉપર નીચે રૂટ ફાઈવ વડે ગુણાવીએ તો સાઇન એક્સ બાય ટુ ઇક્વલ ટુ ટુ રૂટ ફાઈવ બાય ફાઈવ અને કોસ એક્સ બાય ટુ ઇક્વલ ટુ રૂટ ફાઈવ બાય ફાઈવ મળે. પ્રશ્ન નંબર ચોવીસ, દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી વન પ્લસ ટુ એક્સ રેસ ટુ સિક્સ ઇન્ટુ બ્રેકેટ વન માઇનસ એક્સ રેસ ટુ સેવનના ગુણાકારમાં એક્સ રેસ ટુ ફાઈવનો સહગુણક શોધો. અહીં આપણે વન પ્લસ ટુ એક્સ રેસ ટુ સિક્સનું વિસ્તરણ લખીશું, એની સાથે ગુણાકારમાં વન માઇનસ એક્સ રેસ ટુ સેવનનું વિસ્તરણ લખીએ તો વન પ્લસ ટુ એક્સ રેસ ટુ સિક્સ ઇન્ટુ વન માઇનસ એક્સ રેસ ટુ સેવન ઇક્વલ ટુ સિક્સ સી ઝીરો પ્લસ સિક્સ સી વન ઇન્ટુ ટુ એક્સ પ્લસ સિક્સ સી ટુ ઇન્ટુ ટુ એક્સ હોલ સ્ક્વેર પ્લસ સિક્સ સી થ્રી ઇન્ટુ ટુ એક્સ હોલ ક્યુબ પ્લસ સિક્સ સી ફોર ઇન્ટુ ટુ એક્સ રેસ ટુ ફોર પ્લસ સિક્સ સી ફાઇવ ઇન્ટુ ટુ એક્સ રેસ ટુ ફાઇવ અપ ટુ, આ રીતે આગળ ચાલશે, ઇન્ટુ વન માઇનસ એક્સ હોલ રેસ ટુ સેવનનું વિસ્તરણ લખીએ તો સેવન સી ઝીરો માઇનસ સેવન સી વન એક્સ પ્લસ સેવન સી ટુ એક્સ સ્ક્વેર માઇનસ સેવન સી થ્રી એક્સ ક્યુબ પ્લસ સેવન સી ફોર એક્સ રેસ ટુ ફોર માઇનસ સેવન સી ફાઇવ એક્સ રેસ ટુ ફાઇવ, આ રીતે આગળ વધી શકાય. તો આપણે અહીં એક્સની પાંચ ઘાતનો જ સહગુણક જોઈએ છે, એટલે આપણે બધામાંથી માત્ર એક્સની પાંચ ઘાત સુધીના જ વિસ્તરણના પદો લખ્યા છે. સાદો રૂપ આપીએ સહગુણકોનું તો આપણે મળશે ઇક્વલ ટુ એક બ્રેકેટમાં વન પ્લસ ટ્વેલ એક્સ પ્લસ સિક્સટી એક્સ સ્ક્વેર પ્લસ વન સિક્સટી એક્સ ક્યુબ પ્લસ વન સોરી પ્લસ ટુ ફોર્ટી એક્સ રેસ ટુ ફોર પ્લસ વન નાઇન્ટી ટુ એક્સ રેસ ટુ ફાઇવ અપ ટુ બીજા બ્રેકેટમાં વન માઇનસ સેવન એક્સ પ્લસ ટ્વેન્ટી વન એક્સ સ્ક્વેર માઇનસ થર્ટી ફાઇવ એક્સ ક્યુબ પ્લસ થર્ટી ફાઇવ એક્સ રેસ ટુ ફોર માઇનસ ટ્વેન્ટી વન એક્સ રેસ ટુ ફાઇવ પ્લસ અપ ટુ. હવે આપણે આપેલ ગુણાકારમાં એક્સ રેસ ટુ ફાઇવનો સહગુણક જોઈએ છે, માટે પહેલા પદમાંથી અચળ પદ, બીજા કૌંસમાંથી એક્સની પાંચ ઘાત, પહેલા કૌંસમાંથી એક્સની એક ઘાત, બીજા કૌંસમાંથી એક્સની ચાર ઘાત, આમ ગુણાકાર એક્સની પાંચ થાય એવા બધા પદોના સહગુણક લખીએ તો એક્સ રેસ ટુ ફાઇવનો સહગુણક ઇક્વલ ટુ વન ઇન્ટુ માઇનસ ટ્વેન્ટી વન પ્લસ ટ્વેલ્વ ઇન્ટુ થર્ટી ફાઇવ પ્લસ સિક્સટી ઇન્ટુ માઇનસ થર્ટી ફાઇવ પ્લસ વન સિક્સટી ઇન્ટુ ટ્વેન્ટી વન પ્લસ ટુ ફોર્ટી ઇન્ટુ માઇનસ સેવન પ્લસ વન નાઇન્ટી ટુ ઇન્ટુ વન. ગુણાકાર કરીએ તો ઇક્વલ ટુ માઇનસ ટ્વેન્ટી વન પ્લસ ફોર ટ્વેન્ટી માઇનસ ટુ વન ઝીરો ઝીરો પ્લસ ડબલ થ્રી સિક્સ ઝીરો માઇનસ વન સિક્સ એક્સ ઝીરો પ્લસ વન નાઇન્ટી ટુ. સાદું રૂપ આપીએ તો આપણે મળશે એક્સ રેસ ટુ ફાઇવનો સહગુણક બરાબર વન સેવન્ટી વન. પ્રશ્ન ટ્વેન્ટી ફોરનો ઓપ્શન, જો એ પ્લસ બી રેસ ટુ એનના વિસ્તરણમાં પ્રથમ ત્રણ પદો અનુક્રમે સાતસો ઓગણત્રીસ બોતેર નેવું અને ત્રીસ ત્રણસો પંચોતેર હોય તો એ બી અને એન શોધો. અહીં આપણે જાણીએ છીએ કે એ પ્લસ બી રેસ ટુ એન ઇક્વલ ટુ એન સી ઝીરો એ રેસ ટુ એન પ્લસ એન સી વન એ રેસ ટુ એન માઇનસ વન ઇન્ટુ બી પ્લસ એન સી ટુ એ રેસ ટુ એન માઇનસ ટુ બી સ્ક્વેર પ્લસ ઇક્વલ ટુ એ રેસ ટુ એન પ્લસ એન એ રેસ ટુ એન માઇનસ વન ઇન્ટુ બી પ્લસ એન સી ટુ એટલે એન ઇન્ટુ એન માઇનસ વન બાય ટુ ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ ટુ ઇન્ટુ બી સ્ક્વેર અપ ટુ. હવે આ વિસ્તરણ પરથી આપણે પ્રથમ પદ લખીએ તો પ્રથમ પદ બરાબર એ રેસ ટુ એન ઇક્વલ ટુ સેવન ટ્વેન્ટી નાઇન આપેલું છે, બીજું પદ એન એ રેસ ટુ એન માઇનસ વન ઇન્ટુ બી ઇક્વલ ટુ સેવન ટુ નાઇન ઝીરો આપેલું છે. અહીંયા આપણે લખી શકીએ, હવે એ રેસ ટુ એન માઇનસ વનને એ રેસ ટુ એન અપોન બી લખીએ તો આપણે મળશે એન ઇન્ટુ એ રેસ ટુ એન ઇન્ટુ બી અપોન એ ઇક્વલ ટુ સેવન ટુ નાઇન ઝીરો અને એન ઇન્ટુ એન માઇનસ વન બાય ટુ ઇન્ટુ એ રેસ ટુ એન માઇનસ ટુ બી સ્ક્વેર ઇક્વલ ટુ થ્રી ઝીરો થ્રી સેવન ફાઇવ. એ રેસ ટુ એન માઇનસ ટુ છે એને આપણે એ રેસ ટુ એન અપોન એ સ્ક્વેર લખીએ તો આપણે લખી શકીએ એન ઇન્ટુ એન માઇનસ વન
into a raised to n into b upon a whole square equal to 2 into 30375. હવે આપણી પાસે છે n a raised to n into b upon a equal to 7290. તો n into b upon a equal to 7290 upon a raised to n. અને a raised to n ની કિંમત આપણે મૂકી દઈએ તો આપણે મળશે n into b upon a equal to 7290 upon 729 equal to 10. માટે આપણે મળશે n into b upon a equal to 10. માટે b upon a equal to 10 upon n. હવે આપણી પાસે ફરી પાછું પરિણામ છે ઉપર n into n minus 1 into a raised to n into b upon a whole square equal to 2 into 30375. અહીં આપણે a raised to n ની કિંમત મૂકીએ, b upon a ની કિંમત મૂકી દઈએ તો આપણે મળશે n into n minus 1 into 729 into 10 upon n whole square equal to 2 into 30375. માટે આપણે સાદો રૂપ આપીએ તો મળશે 1 માઇનસ 1 અપોન એન ઇક્વલ ટુ 2 ઇન્ટુ 30375 અપોન 729 ઇન્ટુ 100 ઇક્વલ ટુ 5/6. માટે 1 માઇનસ 5/6 ઇક્વલ ટુ 1 અપોન એન. માટે 1/6 ઇક્વલ ટુ 1 અપોન એન. વ્યસ્ત લઈ લઈએ તો એન બરાબર 6 મળે. હવે એ રેસ ટુ એન ઇક્વલ ટુ 729માં એન બરાબર 6 મૂકીએ અને 729 એટલે 3/6. માટે ફાઇનલી આપણે મળશે a raised to 6 equal to 3 raised to 6. અહીંયા આપણી પાસે ઘાતાંક સરખી છે માટે આધાર સરખા થાય માટે a બરાબર 3. હવે b upon a બરાબર 10 upon n સૂત્રમાં b બરાબર 10 a upon n. અહીંયા a અને n ની કિંમતો મૂકીએ તો b equal to 10 into 3/6 equal to 5. માટે b equal to 5. આમ આપણે a equal to 3, b equal to 5 તથા n equal to 6 પણ